ગઈકાલના ક્લાસમાં આપણે કર્તરી રચના, કર્મણી રચના અને ભાવે વાક્ય પ્રયોગ સુધી જોઈતું. તો કર્મણી રચના બનાવતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી પડે? કર્મણી રચના બનાવવી હોય તો શું કરવું પડે? જે વાક્યની અંદર ફેરફાર કરવાનો છે એ બોલવાનું છે, બરાબર? શું કરવું પડે? શું બોલતો બગા? કર્તા સાથે થી વડે મૂકવાની અને ક્રિયાપદમાં આ પ્રત્યે લાગે. કર્મણી વાક્યમાં કર્મ હોય, ભાવે વાક્યમાં કર્મ ના હોય. કર્તરી વાક્ય બનાવવું હોય તો શું કરવું પડે? તો કર્તા સાથે થી વડે લગાવેલું હોય એ દૂર કરી દેવાનું, બરાબર? હવે ચાર પાંચ ઉદાહરણ પહેલાં તમને લખાવું. સૂચના પ્રમાણે પરિવર્તન કરો, એવી સૂચના માર. સૂચના પ્રમાણે પરિવર્તન કરો. કાશીમાં કાબરી પાછળ દોડ્યા. કાબરી નામ છે કૂતરાનું. કાશીમાં કાબરી પાછળ દોડ્યા. ભાવે વાક્ય રચના બનાવો. ભાવે વાક્ય રચના બનાવો પછી જવાબ લખજો, બરાબર? પહેલા પાંચ વાક્યો લખી દો. પ્રભાશંકરની વાર્તા શરૂ થઈ ગઈ. પ્રભાશંકરની વાર્તા શરૂ થઈ ગઈ. કર્તરી રચના બનાવો. કર્તરી રચના બનાવો. પ્રભાશંકરની વાર્તા શરૂ થઈ ગઈ. કર્તરી રચના બનાવો. મનુ જટ દોરો પરોવે છે. મનુ જટ દોરો પરોવે છે. મનુ જટ દોરો પરોવે છે. કર્મણી રચના બનાવો. કર્મણી રચના બનાવો. શિલા વડે બેબીને જન્મ અપાયો હતો. શિલા વડે બેબીને જન્મ અપાયો હતો. કર્તરી રચના બનાવો. કાબરી કશું ખાતી નથી. કાબરી કશું ખાતી નથી. ભાવે રચના બનાવો. કાબરી કશું ખાતી નથી. ભાવે રચના બનાવો. જુમાએ જોરથી એક લખી દો. જુમાએ જોરથી બારણામાં. જુમાએ જોરથી બારણામાં પાટું માર્યું. જુમાએ જોરથી બારણામાં પાટું માર્યું. કર્મણી રચના બનાવો. કર્મણી રચના બનાવો. જુમાએ. ચલો હવે પાંચ છ છ વાક્યો બધા બે બે આવી ગયા. કર્તરી, કર્મણી અને ભાવેના, બરાબર? જવાબ લખવાના.
बीजू वाक्य प्रभाशंकर नी वार्ता मनु जट दोरो परोवे छे एने कर्मणी रचना में फेरवानी छे। मनु जट दोरो परोवे छे जुमाए जोरथी बारणामां पाटू मार्यु कर्मणी रचना काबरी कशु खाती नथी काबरी कशु खाती नथी एनी भावे रचना बनावानी छे। કયું વાક્ય બોલ? ચોથું વાક્ય એ તો પાંચમું છે ને, શિલા વડે બેબીને જન્મ અપાયો હતો, શિલા વડે બેબીને જન્મ અપાયો હતો એનું કર્તરી પ્રયોગમાં ફેરવવાનું છે। ક્રિયાપદમાં ફેરફાર થાય બરાબર, આગળ વાક્યમાં કરતા સાથે કંઈ ફેરફાર કરો તો એ પ્રમાણે ક્રિયાપદ મૂકવાનું। લખાઈ ગયું પહેલું વાક્ય બનાવ્યું, પહેલામાં શું આવશે બોલો? કાશીમાંથી કાબરી પાછળ દોડાયું એ પ્રમાણેનું પહેલું વાક્ય બનશે બરાબર। બીજું વાક્ય હતું પ્રભાશંકરની વાર્તા શરૂ થઈ ગઈ, પ્રભાશંકરે વાર્તા શરૂ કરી। ત્રીજું વાક્ય હતું મનુ જટ દોરો પરોવે છે, મનુથી લખવાનું, મનુથી જટ દોરો પરોવાય છે, મનુથી જટ દોરો પરોવાય છે। પછી પ્રભાશંકર શિલા વડે બેબીને જન્મ અપાયો, બેબી સોરી શિલાએ બેબીને જન્મ આપ્યો હતો અને કાબરી કશું ખાતી નથી, તું બોલતો ભાઈ તું બોલ, કાબરીથી કશું ખવાતું નથી અને જુમાએ જોરથી બારણામાં પાટું માર્યું, જોરથી જોરથી બે વખત નહીં લખીએ આપણે, જુમા વડે જોરથી બારણામાં પાટું મરાયું બરાબર। કર્તરી કર્મણી રચના અને ભાવે વાક્ય રચનામાં ફેરવતા આવડી ગયું ને, હવે
હવે આવશે પ્રેરક રચના અને પુનઃ પ્રેરક રચના. એમાં પ્રેરક રચના એટલે એક કરતાં ઉમેરવાનો પ્રેરક રચના. પ્રેરક રચનામાં કાર્ય આપણે જાતે નથી કરવાનું, પણ બીજા પાસે કરાવડાવવાનું છે. એને બે રીતે વાક્યરચના બનાવી શકાય, એક નવો કર્તા ઉમેરીને અને એક અજ્ઞાત કર્તા દ્વારા. નવો કર્તા ઉમેરીને એટલે મેં લખ્યું તો એમાં આપણે જાતે કામ કરીએ છીએ, એમાં કોઈ પ્રેરક રચના નથી. પણ મેં મિત્ર પાસે લખાવ્યું, મેં મિત્ર પાસે લખાવ્યું તો મેં જાતે નથી લખ્યું, બીજાને પાસે કરાવડાવ્યું કામ, બરાબર. તો એ રીતે આપણે નવો કર્તા ઉમેરીને પ્રેરક વાક્યરચના બને. પ્રેરક વાક્યરચનામાં એક પ્રેરક કર્તા હોય અને એક પ્રેરિત કર્તા હોય. દાખલા તરીકે શિક્ષકે વિદ્યાર્થી પાસે લખાવ્યું તો અહીંયા શિક્ષક છે પ્રેરક કર્તા. એનાથી શિક્ષકે કહેલું કામ કોણ કરે છે? વિદ્યાર્થી. તો એને પ્રેરિત કરતા કહેવાય. ક્યારેક ક્યારેક પરીક્ષામાં એવું પૂછાય, આપેલા વાક્યમાં પ્રેરિત કરતા શોધો, આપેલા વાક્યમાં પ્રેરક કરતા શોધો. તો આપણને પ્રેરક કરતા કોણ છે અને પ્રેરિત કરતા કોણ છે એ ખબર હોય તો આપણે જવાબ લખી શકીએ, બરાબર. જે કાર્ય કરવા માટેની સૂચન કરે છે એ પ્રેરક કરતા, અને એ સૂચના પ્રમાણે જે કાર્ય કરે છે એ પ્રેરિત કરતા. એટલે પ્રેરક અને પ્રેરિત એ બંને શબ્દો યાદ રાખવાના. નવો કર્તા ઉમેરીને પણ આપણે પ્રેરક વાક્યરચના બનાવી શકીએ, અને અજ્ઞાત કર્તા રાખીને પણ, એટલે કે કોઈનો ઉલ્લેખ કર્યા વગર. શિક્ષકે લખાવ્યું, જાતે નથી લખ્યું, શિક્ષકે લખ્યું નથી, પણ શિક્ષકે લખાવ્યું તો એમાં અજ્ઞાત કર્તા છે. કોની પાસે લખાવ્યું એનો કોઈ ઉલ્લેખ છે નહીં, પણ શિક્ષકે પોતે પણ લખ્યું નથી. એટલે પ્રેરક વાક્યરચના બંને રીતે તમે બનાવી શકો, બંને રીતે સાચું પડે, બરાબર. તમને જે યોગ્ય લાગે એ રીતે તમે વાક્ય બનાવી શકો. ચલો કહેવા પ્રેરક વાક્યરચના. પ્રેરક વાક્યરચના ક્રિયાપદમાં જ્યારે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરાવવાનો અલ્પવિરામ પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્યરચના પ્રેરક બને છે. ત્યારે વાક્યરચના પ્રેરક બને છે. ઉદાહરણ તરીકે આપણે આ છે સાદી રચના, હાથી ચાલે છે. બીજું વાક્ય છે મેં એને પુસ્તક આપ્યું, મેં એને પુસ્તક આપ્યું. અહીંયા બનશે પ્રેરક રચના. હાથી ચાલે છે તો મહાવત હાથીને ચલાવે છે. મહાવત હાથીને ચલાવે છે. પછી મેં એને પુસ્તક આપ્યું તો મેં એને પુસ્તક અપાવ્યું. મેં એને પુસ્તક અપાવ્યું. આ સાદી રચના છે અને એમાંથી આપણે એને પ્રેરકમાં ફેરવ્યું, બરાબર. લખી લો બંને ઉદાહરણ. હાથી ચાલે છે તો મહાવત હાથીને ચલાવે છે. મેં એને પુસ્તક આપ્યું તો મેં એને પુસ્તક અપાવ્યું. નીચે લખો સાદા વાક્ય પરથી. સાદા વાક્ય પરથી
प्रेरक वाक्य रचना बनावा माटे सादा वाक्य पर थी प्रेरक वाक्य रचना बनावा माटे नीचे नंबर एक आपने लखते बनावा माटे नंबर एक धातुनु प्रेरक रूप मुकीने तथा धातुनु प्रेरक रूप मुकीने तथा प्रेरित करता उमेरीने थाय नंबर बे प्रेरित करता उमेरीने थाय ए नंबर एक में आवशे बराबर फरीथी बोलूं धातुनु प्रेरक रूप मुकीने तथा प्रेरित करता उमेरीने थाय नंबर बे मूळ कर्ताने प्रेरित बनावीने थाय मूळ कर्ताने प्रेरित बनावीने थाय હવે એમાં કેટલાક પ્રત્યયો લાગે છે પ્રેરક વાક્ય રચના બનાવતી વખતે એમાં કેટલાક પ્રત્યયો લાગે એ પ્રત્યય હું તમને લખાવી દઉં એ વાક્ય રચના બનાવતી વખતે પ્રત્યય તમે હું કહો કે પ્રેરક વાક્ય રચના બની જાય બરાબર ઉપર લખો ધ્યાનમાં રાખવાની બાબતો પ્રેરક વાક્ય બનાવતા લખો એમાં પ્રેરક વાક્ય બનાવતા મૂળ ધાતુને હાવ અહો રાવો ડાવો આડો વાડો પ્રત્યયો લાગીને પ્રેરક ધાતુઓ બને છે પ્રેરક વાક્ય રચના બનાવતી વખતે ધાતુને આવ અગ રાવ ડાવ આડ વાડ એડ ઓડ જેવા પ્રત્યયો લાગીને પ્રેરક ધાતુ બને એના ઉદાહરણ આપણે જોઈશું હવે શબ્દ છે ચાલો તો એમાં આવ પ્રત્યય લગાવીએ તો ચ લા વ બરાબર આ પ્રત્યય લગાવ્યો આપણે ચ લા આવ પ્રત્યય લાગ્યા પછી બીજો શબ્દ છે ધરા તો ધરાવો એમાં પણ આવ પ્રત્યય લાગ્યો બરાબર જોડે જોડે લખતા રહે પછી ચાખો તો આડ પ્રત્યય લાગશે એમાં ચખાડ ચાખો તો એમાં ચખાડ પછી ખસ તો એડ પ્રત્યય લાગશે ખસેડ પાટલી ખસેડ એટલે આગળ ભરે તો એડ પ્રત્યય લાગશે પછી ઇંચોડ એમાં ઓડ પ્રત્યય લાગશે ઓડ ઇંચ એના પછી ખાય તો એમાં
ખવડાવે ડાવે પ્રત્યય આવે એમાં ખવડાવે અને વદ તો વદ સોરી બગ તો વગાર આર પ્રત્યય બરાબર આવા પ્રત્યય એમાં લાગે અહીંયા હાવ અહીંયા પણ હાવ અહીંયા હાડ અહીંયા કેળ અહીંયા ટોળ અહીંયા ડાવે અને અહીંયા આર આ રીતે પ્રેરક રચના બનાવતી વખતે મૂળ ધાતુને પ્રત્યય લાગે અને પ્રેરક પ્રેરક રૂપ બને લખાઈ ગયું બધાને બગાડો આવશે બરાબર ભૂલી જાય છે લખો નીચે પ્રેરક વાક્ય રચના પ્રેરક વાક્ય રચનાના કર્તાને સ્થાને પ્રેરક વાક્ય રચનાના કર્તાને સ્થાને પ્રેરક કર્તા હોય છે પ્રેરક કર્તા હોય છે પ્રેરક કર્તા હોય છે અને પ્રેરિત કર્તા પાસે પ્રેરિત કર્તા પાસે નામયોગી કે અનુગ લાગેલો હોય છે નામયોગી કે અનુગ લાગેલો હોય છે તો બરાબર વાંચીને આવવાનું એટલે આવું નવા આવતા પિરિયડમાં હું તમને નવા વાક્યો લખાવું ને એ તમે આવડે છે કે નહીં એ આપણે જોઈ લઈશું બરાબર